અબડાસા તાલુકાના નલિયા મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ બોર્ડની પ્રથમ પરીક્ષાનું પ્રથમ દિવસે પરીક્ષા આપવા માટે તેઓ વહેલી સવારે નીકળ્યા. ત્યારે વહેલી સવારે તેઓ શાળામાં પહોંચ્યા હતા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના મોઢા ઉપર ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો, જેમાં મોં મીઠું કરાવી શાળાની અંદર પ્રવેશ કરાવાયો હતો, જેમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનો. અબડાસા તાલુકામાં કુલ વિદ્યાર્થીઓ 410 પ્રથમ દિવસે સવારે 10 વાગ્યાની પરીક્ષા આપવા માટે ટિકિટ હોલ લઈને પહોંચ્યા હતા. બપોર પછી ધોરણ 12ની પરીક્ષા આપવામાં આવી રહી છે. આ પરીક્ષામાં કુલ 16 બ્લોક અને 410 વિદ્યાર્થીઓ છે. શ્રી અબડાસા મામલતદાર સાહેબ શ્રી વિદ્યાર્થીઓને સૂચિત કર્યા હતા કે પરીક્ષા તો જિંદગી. રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. રાજ્યના 1623 કેન્દ્રો પર કુલ 16,49,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે અને 28 માર્ચ સુધી ચાલશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી શરૂ થઈ 29 માર્ચ સુધી ચાલશે. ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી શરૂ કરી 25 માર્ચ સુધી ચાલશે. ત્યારે આ 14 તારીખથી દરેક જગ્યાએ આખા ગુજરાતમાં, એવી રીતે અબડાસા તાલુકામાં પણ પ્રાથમિક અને માધ્યમિકમાં, માધ્યમિકમાં 10મા ધોરણમાં SSC અને એના 12મા ધોરણમાં HSC એની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે. આજથી પરીક્ષા સવારે અને બપોરના સમયે બંને સમયે યોજાવાની છે. તો એના માટે અબડાસા તાલુકામાં આપણે નલિયામાં મોડેલ સ્કૂલ, એવી રીતે કુઠારામાં અને મોથાણામાં 3 સેન્ટર રાખેલા છે. એની અંદર જે કલેક્ટર સાહેબના હુકમથી અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબના સંકલનથી દરેક જગ્યાએ વિજિલન્સ કમિટી પણ ગોઠવવામાં આવી છે. અલગ અલગ ક્લાસ 1-2 અધિકારીઓ દરેક સ્થળો પર નિમવામાં આવ્યા છે કે જેથી કોઈ ગેરરીતિ કે કોઈ ના થઈ શકે અને જોડે જોડે પરીક્ષા એકદમ સરળતાથી, સાજગતાથી અને સારી રીતે સંપન્ન થાય, તેમજ વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમને એમના મહેનતનો પૂરેપૂરો લાભ મળે. કેટલા વિદ્યાર્થીઓ અત્યારે 10મા ધોરણના 1-1 રૂમમાં 30 જેવા છે, એટલે લગભગ 519 બ્લોક જેવા છે, તો 570 જેવા વિદ્યાર્થીઓ અત્યારે સવારના સમયના નોંધાયેલા છે. બપોરના વિદ્યાર્થીઓ પછી બપોર પછી આપણે જાણ કરી છીએ. 12મા બપોર પછી પરીક્ષા અત્યારે આપી રહ્યા છે એવા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, 10મું ધોરણ અને 12મા ધોરણ માટે બધાને ટેન્શન હોય, શું થશે શું નહીં થાય એ બધી ચિંતા હવે મૂકી દેવાની, કારણ શું સમય પૂરો થઈ ગયો. હવે જેટલું આવડતું હોય વિચારીને જેટલું લખાય એટલું લખવાનું, શાંતિથી પરીક્ષા આપવાની. એના માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 10મું પૂરું થઈ ગયું, કંઈ તકલીફ થઈ તો એવું તો જરૂરી નથી કે 10મા પછી ફરીવાર 10મું ના આપી શકાય. જે પાસ થઈ ગયા છે 11મું 12મું આપશે, આગળ વધશે, કોઈને તકલીફ પડી તો ફરીવાર 10મું આપી શકાય એવું જ છે. આ પૂરું થઈ જતું નથી, એટલે હિંમત રાખવાની અને જેટલું થઈ શકે એટલું લખવાનું, બરોબર, મનથી વિચારી મગજ શાંત કરીને લખવાનું. હજી આગળ ઘણી દુનિયા પડી છે, ઘણી પરીક્ષાઓ આપવાની થશે. આ તો એકદમ નાની પરીક્ષા છે તમારા માટે, તમારા માટે અત્યારે મોટી હોય પણ હજી જિંદગીમાં બહુ જ બધી પરીક્ષાઓ છે, રોજે રોજ પરીક્ષાઓ છે. એટલે આને શાંતિથી ખુશી પરીક્ષા આપવાની, ચિંતા કર્યા વગર શાંતિથી ઘરેથી જેને આપણે માનતા હોઈએ, પછી મા બાપને એના આશીર્વાદ લઈને આવવાનું અને જેટલું લખી શકે એટલું લખવાનું શાંતિથી, જેટલું આવડે એટલું, ના આવડે તો કંઈ વાંધો નહીં, બીજી દિવસે જે આવવાનું હોય એનું રિવિઝન થોડું સારું કરીને આવવાનું. આ એક વાત, એ બધાને એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધા સારા માર્ક્સથી એનાથી પાસ થઈ જાઓ, માર્ક્સ વધારે કે ઓછા આવે એનાથી તમારું આગળનું જીવન નક્કી થતું નથી, બરોબર. ઘણા ઓછા માર્કે 10મા ધોરણમાં ફેલ થયા પછી ફરી પરીક્ષા આપીને આગળ મોટા મોટા અધિકારીઓ અને આગળના લેવલમાં પહોંચ્યા છે, બરોબર. એટલે એવું કંઈ નથી કે ભાઈ આ પરીક્ષા છે બધું સર્વસ્વ છે, શાંતિથી પરીક્ષા આપો, આરામથી આપો. અને હવે બીજી વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ છોકરો કોઈ પણ ચોરી કરતા તો કોઈ બીજી રીતે પકડાશે તો સીધી પોલીસ ફરિયાદ થશે, એના પછી તમારું પૂરું. એટલે એ ધ્યાન રાખવાનું, શાંતિથી જેટલું આવડતું એટલું લખો. તમને કંઈ તકલીફ હોય બીજું કંઈ હોય તો તમારા જે ક્લાસમાં શિક્ષક હોય એને તમે જાણ કરો,
આજુબાજુ પૂછવાનું નહીં, બીજી કોઈ ઘેર રીતિ કરવાનો પ્રયત્ન કરવાનો નહીં, બરોબર? તમારા મા બાપે તમને આટલા સુધી પહોંચાડ્યા છે, મહેનત કરી છે, તમે પોતે આટલા સુધી પહોંચ્યા છો, તો શાંતિથી જેટલું આવે એટલું લખો. એના માટે કોઈ ચિંતા કર્યા વગર ના આવડતું હોય તો આગળનો પ્રશ્ન લઈ લેવાનો. તમે આગળનો પ્રશ્ન લેશો ને એટલે થોડી વાર પછી તમને ઓટમને થોડું યાદ આવશે, થોડી જગ્યા મૂકી રાખવાની કે આમાં આવે આવે. બધે બધું ના આવડતું એના પર થોડું ઘણું જે આવડતું એ લખી નાખવાનું, બરોબર? સાવ તમને ઝીરો માર્ક ના મળે. બધાને ઓલ ધ બેસ્ટ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને શાંતિથી ખુલ્લા મને અને આરામથી લખવાનું, કઈ ચિંતા કરવાની નહીં, બરોબર? આ પરીક્ષા છે સામાન્ય, આ વખતે નહીં તો બીજી વાર, આ વાત નીકળી ગયા તો બીજી નવી પરીક્ષા તો આપવાની જ છે, એ અત્યારથી તૈયાર થઈ જાઓ, બરોબર? ચલો મીઠું મોઢું કરાય આવી જાઓ.